हेलो फ्रेंड्स, आपने फरी मळी रह्या छीए। आना पहला बे लेक्चर थया छे सीमांत पड़तर। बीकॉम सेम सिक्स नो आपने बीजो यूनिट चलाई रह्या छे सीमांत पड़तर। मने आशा छे तमे आगळना बे लेक्चर जोई अने ए लेक्चर प्रमाणे जे एनी इन्फॉर्मेशन हती, अमा जे सूत्रो आपने लखेला छे के जे बाकीनी विगतो आपेली छे, ए बधी विगतो तमे तैयार करेली हशे। ओके, तो हवे आज आप एक एक्जाम्पल जोईशुं। बेरशानी बुक आपणे वापरीए छीए, तो ये बुक में उदाहरण नंबर एक जे छे, उदाहरण नंबर एक में आपेलुं छे के नीचेना संजोगों में संतुट बिंदु ए वेचाण रूपिया में शुं शोधवानुं छे, संतुट बिंदु ए वेचाण। एटले एक तमारे बीपी शोधवानुं छे, बीजुं छे वार्षिक रूपिया 60,000 नो नफो मेळवा जरूरी वेचाण, शुं शोधवानुं छे, जरूरी वेचाण। ત્રીજું છે, જો વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરવામાં આવે તો નવું સંતુલન બિંદુ શોધો। નવું સંતુલન બિંદુ ક્યારે છે? જ્યારે વેચાણ કિંમતમાં સુધા 10% ઘટાડો કરવામાં આવે ત્યારે। હવે તમને જે વિગત છે આપેલી છે કે વેચાણ કિંમત એકમ દીઠ આપેલી છે ₹20, માલ સામાન મજૂરી ખર્ચ એકમ દીઠ આપેલો છે ₹11, ચલિત ઉત્પાદન ખર્ચ એકમ દીઠ ₹3, અને કારખાના સ્થિર પરોક્ષ ખર્ચ વાર્ષિક ₹540,000, વેચાણના સ્થિર પરોક્ષ ખર્ચ વાર્ષિક ₹2,52,000। એટલે અહીંયા આપણે જોઈ શકો છો, આ બંને વેચાણ કિંમત આપી છે, આ બંને ચલિત ખર્ચ છે। એટલે ચલિત ખર્ચ બંને માલ સામાન અને ઉત્પાદન ના જે ચલિત ખર્ચ છે, તો આ બંનેનું ટોટલ થશે 14। કેટલા રૂપિયા થશે? 14। ₹11 અને ₹3 એટલે ₹14 એ થશે। અને સ્થિર પરોક્ષ ખર્ચા છે ₹540,000, અને વેચાણના સ્થિર પરોક્ષ ખર્ચા છે ₹2,52,000, એટલે આ બંનેનું ટોટલ થશે ₹7,52,000, ₹7,52,000, ₹7,52,000। આપણે અહીંયા આના સરવાળા કરી લેવાના। તો આના સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ, જવાબમાં જઈએ તો સૌથી પહેલા મેં તમને એક ટેબલ બનાવવાનું કહી દીધેલું હતું, એ પ્રમાણે આપણે ટેબલ બનાવીએ તો એકમ, એકમ દીઠ અને કુલ। બધી વિગતો અહીંયા લખવાની જરૂર નથી હોતી, બરાબર, ફક્ત સારું લાગે માટે આપણે એને સરખું બનાવવાનું। સૌથી પહેલા અહીંયા શું લખાશે? વેચાણ। હવે તમે અહીંયા જોઈ શકો છો એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે ₹20। તમને એકમો દાખલામાં આપ્યા નથી, કોઈ વાંધો નહીં, અહીંયા ₹20 લખી જે નથી આપેલો છોડો, પહેલા એક્ઝામ્પલ છે એટલે આખું ટેબલ બનાવતા શીખવાડું। એમાં જે માઇનસ ઉપયોગ શું આવશે? ચલિત ખર્ચ, ચલિત ખર્ચ આ તમારો એસ છે, આ વી છે, બરાબર, સેલ્સ વેરિયેબલ કોસ્ટ। ચલિત ખર્ચ અહીંયા સીધા જ આપણે સરવાળો કરી દીધો, 11 + 3 એટલે ટોટલ કેટલા થશે? 14। ટોટલ કેટલા થશે? 14। એટલે અહીંયા આગળ જે તમને મળશે ₹6 શું મળશે? 20 માંથી 14 જાય 6 રૂપિયા તમને ફાળો મળશે, ફાળો। અને બીજા શબ્દમાં આપણે સી, કન્ટ્રીબ્યુશન માર્જિન સી। ઓકે, આટલી જ ઇન્ફોર્મેશન આપેલી છે, બીજા એકમો તમને આપ્યા નથી, આપણે શોધવાય નથી, એકમોની ઝંઝટ મારી પર ઉતરવું નથી। એના પછી આપણે જરૂર પડે સ્થિર ખર્ચ, અહીંયા ટૂંકમાં ટેબલ પૂરું બને એમ છે, નહીં તો કોઈ વાંધો નહીં, છોડી દેવાનું, આપણે આટલા સુધીનું કામ કરી લેવાનું, આગળ આપણે નફો ની એની ઝંઝટમાં હાલ ઉતરવાનું છે નહીં, આપણે આટલા કામ કરી લેવાનું, નથી આપ્યું નથી મળતું કોઈ વાંધો નહીં, ક્લાની જરૂર પણ નથી। હવે તમારે ટેબલ આપણું બનાવવાની જરૂર નથી, આટલી જ ઇન્ફોર્મેશન મળી જતી, કોઈ વાંધો નહીં, આ તમે કાઢી નાખવા ને હવે પછીના દાખલાઓમાં તમે સીધે સીધું કરી શકો છો, તમારે આ બધું કરવાની જરૂર રહેતી નથી। ક્લિયર? જ્યારે બધી ઇન્ફોર્મેશન આપેલી હોય ત્યારે આખું ટેબલ બનશે, જ્યારે બધી નથી આપેલી તો કોઈ વાંધો, જેટલી આપેલી છે એમાંથી બનાવો, આ તો મેં કાઢી નાખ્યું, તમારે રિમૂવ કરવાની જરૂર નથી રહેતી, ભલે રહી, આપણે જરૂર છે એટલી ઇન્ફોર્મેશન એમાંથી લેવાની। તો હવે આ ઇન્ફોર્મેશન જે આપણી પાસે સ્થિર ખર્ચ જે છે આપણી પાસે આપેલો છે, આપણે સીધો સરવાળો કરી લીધો છે, એટલે ફરી લખવાની જરૂર નથી। હવે જોઈએ પહેલો નંબર, ફર્સ્ટ ઓપ્શન જે છે એમાં શું કહ્યું છે તમને? બીપી શોધવાનું કહ્યું છે, બીપી સંતુલન બિંદુ। તો બીપી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એફ અપોન કન્ટ્રીબ્યુશન માર્જિન ઇનટુ એસ તમને કરવાનું કહી દીધું હતું, બરાબર। હવે ખાલી ધ્યાન જ રાખવાનું કે નીચેના એસ, સી અને એસ જે છે એ કાં તો કુલ લેવા હોય તો કુલ લેવાના, અને એકમ દીઠ લેવા તો નંબર 1 આપણે શું શોધવાનું છે? બીપી, તો એનું ઇક્વેશન એફ અપોન સી ઇનટુ એસ છે,
હવે આયા કાપલો છે 752000 અપોન સી કે તો આપણે મળે છે 6 ઇનટુ એસ એટલે 20 થશે તો હવે 7 આગળ મે તમને સમજાવ્યું એ પ્રમાણે કે 752000 ભાગ્યા 6 કરીશું એટલે આપણે જવાબ સાવ મળશે એકમ માં મળશે તો 752000 ભાગ્યા આપણે કેટલા કરીશું ડિવાઇડ બાય 6 કરવા દે આપણે આન્સર મળશે 1,25,333 મળે છે 0.333 એટલે આપણે પોઈન્ટ જે છે એ નીકાળી દેજો એટલે એકમ થશે તો આન્સર સામે મળશે એકમ ઇનટુ 20 ઇનટુ શું કરવાના 20 20 વડે ગુણી નાખશો એટલે રૂપિયામાં જવાબ મળશે તો રૂપિયામાં જે મળે છે 25,06,667 રૂપિયા થઈ જશે બરાબર આ તમને આન્સર સામે મળશે રૂપિયામાં એટલે તમને એક્ઝામ્પલમાં એકમમાં ગયો તો એકમનો આન્સર મળી ગયો અને તમને રૂપિયામાં માંગ્યું તો રૂપિયામાં અહીંયા આગળ આપણને રૂપિયામાં માંગ્યું છે સંતુલ બિંદુ વેચાણ રૂપિયામાં આ રૂપિયામાં મળી ગયું બી બી આપણને ક્લિયર હવે એના પછી નંબર 2 જે છે વાર્ષિક રૂપિયા 60,000 નો નફો મેળવવા જરૂરી વેચાણ એકમ મતલબ જરૂરી વેચાણ શોધવાનું છે વાર્ષિક કેટલો નફો જોઈએ છે 60,000 તો 60,000 શું થઈ જશે જે સ્થિર ખર્ચ છે એમાં 60,000 નો વધારો કરી દો એટલે એટલો નફો તમને જે છે એટલો નફો કમાવવા માટે જે એકમો જોઈએ છે એ મળી જશે એટલે ઉમેરાઈ જશે બીઈપી માં તો અહીંયા આગળ ઇક્વેશન શું થશે જરૂરી વેચાણ બરાબર એફ પ્લસ પી અપોન સી અને અહીંયા આગળ તમને સામા માંગ્યું છે એકમ માંગ્યા છે તો હું એને એસ વડે ગુણાકાર કરીશ નહીં પણ એસ વડે ગુણાકાર ન કરું ત્યારે શું થઈ જશે કે મારે જે સી લેવાનો છે આ જે કન્ટ્રીબ્યુશન માર્જિન જે ફાળો લેવાનો છે એ ફાળો ફક્ત સામા જોઈશે એકમ દીઠ જ જોઈશે કુલ હશે તો એ થઈ શકશે એટલે કુલ હશે તો દાખલામાં તમને માંગ્યું પણ નહીં ક્લિયર હા તો અહીંયા આગળ આપણે એસ વડે ગુણી જ નાખવા આપણે આ જ ઇક્વેશન યાદ રાખવાનું એટલે જે આન્સર એને માંગ્યો છે એ મળી જશે એમાં ક્લિયર ઓકે ચલો એફ પ્લસ બી એટલે 752000 પ્લસ નફો કેટલો ગયો 60,000 60,000 નફો ડિવાઈડ બાય 6 ઇનટુ 20 તો અહીંયા આગળ 8,12,000 બંનેનો 7,52 પ્લસ 60 ભાગ્યા 6 ઇનટુ 20 પહેલાથી ભાગાકાર નીકળ જાય પહેલા ભાગાકાર કરી લેવાનો કે 8,12,000 છે આપણે ભાગવાના છે જોઈ લઈએ આપણે 8,12,000 ડિવાઈડ બાય 6 કરીશું આપણે એટલે 1,35,333 યુનિટ આવે છે 333 એકમ જવાબ આપણને અહીંયા મળી ગયો છે પણ આપણે ઇનટુ 20 કરીએ એટલે રૂપિયામાં આપણે મળી જાય આપણે તો સમજવાનું છે એટલે ઇનટુ 20 કરી દઈએ તો રૂપિયામાં કેટલા આવશે 27,06,667 રૂપિયા બરાબર જરૂરી વેચાણ આપણને બંને આન્સર મળી જાય છે બરાબર એકમ અને રૂપિયા હવે જોઈએ ત્રીજો ત્રીજો ઓપ્શન આપણને શું કહે છે જો વેચાણ કિંમતમાં 10% નો ઘટાડો કરવામાં આવે તો નવું સંતુલ બિંદુ 10% શું કરવાનો છે ઘટાડો સામા વેચાણ કિંમતમાં તો આપણો આ જે ટેબલ છે ને આપણે ફરી પાછું રીસ્ટ્રક્ચર કરીશું આ જે છે એને રીસ્ટ્રક્ચર કરીએ તો ત્રીજા ઓપ્શનમાં વેચાણ કિંમતમાં 10% ઘટાડો 10% ઘટાડો તો આપણે શું શોધવાનું બીઈપી શોધવાનું બરાબર ઓકે તો હવે આને રીસ્ટ્રક્ચર કરીએ એટલે વેચાણ આપણો વેચાણ કિંમત જે આપે છે એસ આપણને આપેલો છે કેટલો આપે છે 20 એમાં શું થશે માઇનસ 10% જે છે 10% ઘટાડો એટલે 20 ના 10% એટલે 2 રૂપિયા ઘટી જશે કેટલા બચશે 18 રૂપિયા આ નવી વેચાણ કિંમત મળી બરાબર આ નવી વેચાણ કિંમતમાંથી માઇનસ શું કરી દેવાના ચલિત ખર્ચ બાદ કરી દેવાના ચલિત ખર્ચ આપણે ફાળો શોધવો જ પડશે એટલે આના ચલિત ખર્ચ કેટલા મળે છે 14 તો આમાંથી ચલિત ખર્ચ 14 માઇનસ કરી દઈએ એટલે કેટલા આવશે 4 રૂપિયા ફાળો મળશે નવું કન્ટ્રીબ્યુશન સી કેટલો મળ્યો 4 રૂપિયા આપણને મળે છે હવે આપણે બીઈપી શોધવાનું છે તો ફરી પાછું એરિયલ વસ્તુ આવશે સ્પેસ યુટિલાઇઝ કરી લઈએ છીએ તો અહીંયા શું થશે બીઈપી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન કન્ટ્રીબ્યુશન ઇનટુ એસ એટલે આપણે કુલ સમજીએ તો એફ અહીંયા 752000 એનો એ જ રહે છે આમાં કોઈ તફાવત કર્યું નથી આમાં કોઈ ફેરફાર આપણને કહ્યું નથી ફક્ત વેચાણ કિંમત ઘટે છે એમ કહ્યું છે સ્થિર ખર્ચામાં કોઈ ફેરફાર નથી એના એ લેવાના અપોન એસ હવે નવો લેવો પડશે આપણે અહીંયા અપોન સી સોરી કન્ટ્રીબ્યુશન
નવું લેવું પડશે કેટલું છે 4 રૂપિયા તો 4 ને ડિવાઈડ થશે એટલે ઇનટુ s આ નવી વેચાણ કિંમત લેવાની છે એટલે કઈ આવશે 18 18 લેવાના નહીં કે 20 કે લેવાના 18 લેવાના ક્લિયર નવી વેચાણ કિંમત ઓકે એટલે 752000 આપણે ડિવાઈડ કરીશું 752000 डिवाइड बाय 4 188000 188 एकम आपसे इनटू 18 થઈ જશે એકમ ઇનટુ 18 નવી કિંમત એટલે આપણે ગુણ્યા 18 કર દઈએ તો રૂપિયામાં પણ જવાબ મળી જશે 33,84,000 જે છે આનો આન્સર એટલે કે આપણો આ એકમ નો આન્સર પણ મળી ગયો અને રૂપિયામાં પણ મળી ગયો બરાબર 10% વેચાણ કિંમતમાં ઘટાડો કરવામાં આવે તો તમારે નવું સમતૂર બિંદુ શોધવાનું હતું ક્લિયર બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બહુ ડીપ લોજિક છે નહીં બહુ સરળ અને સાદા એક્ઝામ્પલ છે આને ફરી પાછા તમે સૂત્રો પ્રમાણે મેચ કરી અને સમજી શકો છો મેં આનો બેઝિક કન્સેપ્ટ પણ તમને સમજાવ્યો છે એ લેક્ચરને પણ એવું હોય તો રિવાઇઝ કરી ફરી પાછા જુઓ એટલે એને સરળતાથી સમજાશે ક્લિયર તો આનાથી બીજા લેક્ચરમાં આપણે હવે આનાથી એક ટફ એક્ઝામ્પલ જોઈશું તમે આ એક્ઝામ્પલને ફરી પાછો સોલ્વ પણ કરી શકો છો પોતાની રીતે બુકનો ઉદાહરણ નંબર 1 છે બરાબર અને તમે એક્સરસાઇઝ જે આપેલી છે આ ચેપ્ટરની એમાં 1-6 નંબરના એક્ઝામ્પલ જે છે તમે કરી શકો છો સેમ આ જ પ્રકારના એક્ઝામ્પલ છે માહિતી જે છે આપવાની પદ્ધતિ અલગ હોઈ શકે છે બાકી એક્ઝામ્પલ સોલ્વ આ જ રીતે થશે ક્લિયર તો મળીશું નવા લેક્ચરમાં ઓકે થેન્ક યુ